साइंस एक्सपेरिमेंट विथ जागृति में आप सबनु स्वागत है। हूँ लईने आवी छु तमारा माटे विज्ञान प्रयोगों की श्रेणी धोरण दस ना चैप्टर नंबर एक रासायणिक प्रक्रियाओं समीकरणों की प्रवृत्ति 1.5 जेमा आपणे फेरस सल्फेट ने गरम करवानी प्रवृत्ति करवानी छे, जेमा आपणे एनुं उष्मीय विघटन थाय छे ए बाबत समझीशुं। प्रयोग करवा माटे आपणने જોઈશે ફેરસ સલ્ફેટ। આ ફેરસ સલ્ફેટ અહીં વોચ ગ્લાસમાં કાઢેલો છે વિદ્યાર્થી મિત્રો, એનો રંગનું તમારે અવલોકન કરવાનું છે અને જોઈને ખ્યાલ આવશે કે આ ફેરસ સલ્ફેટ છે તે આછા લીલા રંગનો પદાર્થ છે। એને ગરમ કરવા માટે જોઈશે સ્પિરિટ લેમ્પ, મેચ બોક્સ, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર અને ટેસ્ટ ટ્યુબ। તો પ્રયોગ કરવા માટે આપણે સૌથી પહેલાં થોડો ફેરસ સલ્ફેટ ફેરસ સલ્ફેટને ગરમ કરવાનું છે સ્પિરિટ લેમ્પ પર અને ગરમ થયા પછી તેના રંગનું અવલોકન આપણે કરીશું અને સાથે એમાંથી ઉત્પન્ન થતા જે વાયુઓ છે તેની ગંધ પારખવાનો પ્રયત્ન કરીશું। તમારે આ પ્રયોગ કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે એમાંથી ઉત્પન્ન થતો વાયુ છે તે કોઈના સીધા મોઢા તરફ ન જાય। તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા અંદર પાણીના ટીપા પણ બાજેલા દેખાય છે, તો એનું કારણ એ છે કે ફેરસ સલ્ફેટની અંદર 7H2O એટલે કે 7 પાણીના અણુઓ રહેલા છે અને જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે એ પાણીના અણુઓ બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે અને ત્યારબાદ તે પદાર્થ છે તેનું આયર્ન ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, એટલે કે ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, ત્યારે તેનો રંગ કેવો છે તેનું આપણે અવલોકન કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ ફેરસ સલ્ફેટનો જે રંગ છે તે આછો લીલો છે, એને ગરમ કર્યા પછી તમે જોઈ શકો છો કે ફેરિક ઓક્સાઇડનો આ લાલ તપખીરિયા જેવા રંગનો આપણને પદાર્થ મળે છે। તેની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ। ફેરસ સલ્ફેટ કે જે લીલા રંગનો પદાર્થ છે તેને આપણે ગરમ કર્યું ત્યારે તેને રૂપાંતર Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડમાં થાય છે અને આ ફેરિક ઓક્સાઇડ લાલ તપખીરિયા રંગનો પદાર્થ છે, ત્યારે તેમાંથી SO2 અને SO3 વાયુઓ ઉત્પન્ન થાય છે। તમે જાણતા હશો વિદ્યાર્થીઓ કે એક જ પ્રક્રિયા જ્યારે બે કે ત્રણ કે બે તેથી વધારે નિપજોમાં રૂપાંતર પામે ત્યારે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે। આ પ્રક્રિયામાં આપણે ઉષ્માનો ઉપયોગ કરીએ છીએ માટે તેને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ સમજાયો હશે, મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને વધારે માહિતી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળશે।